વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડવાઈઓ એટલે કે એના મૂળો ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે કેટલા વર્ષોથી આપણને આ કબીર વડ જોવા મળે છે કેવા સ્વરૂપમાં તો વડદાદાના સ્વરૂપેના બની ગયા છે જાણે વડનું નાનું સરખું વન હોય કેવું તો વડોનું જ એટલે વડના જળનું જ નાનું વન હોય નાનું જંગલ જેવું હોય એવું આપણને દ્રશ્ય ઊભું થાય છે કવિ નર્બદ તો વડી ગાયેલું નર્બદે તો લખેલું પણ છે કવિ નર્બદે ભૂરો ભાંસ્યો એટલે ભૂરો દેખાયો ઝાંખો દૂરથી ધુમ્મસે ઝાંખો દૂરથી ધુમ્મસમાં મેં તો જોયો શું જોયું પહાડ સરખો કેવા તો પર્વતના જેવો ધુમ્મસમાં ભૂરોને ઝાંખો ભહાર જેવો દેખાયો થાય છે અહીં રમવા રોકાઈ જઈએ

પાણી વાપરવું આપણને જળ સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને તો આપણે ચાલીએ બેટને સામે છેડે એટલે કિનારેના સામેના ભાગે ઉપર શુક્લ તીર્થ આગળ જઈએ કુદરતનું એક બીજું સુંદર તીર્થ આપણને જોવા મળશે અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળે છે દરેકને નદી છેવટે ક્યાં મળે છે સાગરને જ મળે છે એટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી શાંત પડી જાય છે પણ તે બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાગરમાં સાગરમાં પણ કેવો ચીલો એટલે રસ્તો કરતી જ અંદર જાય છે ને પાછી એમાં ભળી જાય પણ એમાં મળી પણ જાય છે આવી નર્મદા મૈયા આપણી લોકમાતા ગુજરાતની મોટી ને સુંદર નદી આપણી આશા છે અને જીવાદોરી છે જીવનનો આપણો મુખ્ય આધાર છે તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે એટલે પોતાની જાખે થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ આપણે કરીશું પોતે જ જઈને પ્રવાસ નર્મદાનો પ્રવાસ આટલો લાંબો આપણે પૂર્ણ કરીશું